नमस्कार दर्शक मित्रों, अब तक चैनल में आप सबनु स्वागत छे। विगतवार समाचार जोता पहला सौ प्रथम जोईए आजना मुख्य समाचार। सौराष्ट्र सहित समग्र गुजरात में चोमासु बन्यो वधु सक्रिय। चार कलाक में राजूला में 7 इंच अने जाफराबाद में पड़ियो 4 इंच वरसाद। रंगीला राजकोट ने रक्त रंजित करनारो स्टोन किलर आखरे पोलीस सकंजामा। राजकोटना लोकोए लीधो राहतनो श्वास। राजकोटनी श्री श्री एकेडमी द्वारा उजवायो इंटरनेशनल मड डे। विद्यार्थीओ वालीओ तथा शिक्षको रह्या बहोळी संख्यामां उपस्थित। જાણીતા આર્કિટેક્ટ અને અર્બન પ્લાનર કુલદીપસિંહ ડોડિયાની નવી ઓફિસનું કરાયું વજુભાઈ વાળા તથા શંકરસિંહ વાઘેલાના હસ્તે ઉદ્ઘાટન। ઉપસ્થિત રહ્યા ઇન્દ્રનીલ રાજગુરુ, પ્રતાપસિંહ ચૌહાણ સહિતના આગેવાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બોટાદના સમઢિયાળા ગામ પાસે નર્મદા કેનાલ પસાર થાય છે। કેનાલમાં પાણી હોવાથી રોજ મોટી સંખ્યામાં યુવાનો નહાવા માટે આવે છે, ત્યારે નહાવા પડે 7 યુવાનોમાંથી 4 યુવાનો ડૂબ્યા। એક યુવાનને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો અને બીજા 3 યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। બનાવની જાણ થતા મામલતદાર, ફાયર તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ચાલી હતી। મારો નાનો ભાઈ છે, એ શું નામ છે? એનું નામ છે અજીત અને આમ કાના તરીકે ઓળખાય છે। શું થયેલું છે? નાવાયવા તો કઈ રીતે ડૂબેલા? શું થયું? એટલે એમાં તો અમને તો ડાયરેક્ટ, અમે તો બોટાદ હતા, અમને તો ખબર ન હોય, ઘરેથી નીકળી ગયા છે, નાવા આવ્યા છે, એવડે બધા 8-9 જણા રહ્યા હતા એમ। એમાંથી ત્રણ જણા પાણીમાં ગરકાવ થઈ ગયા છે એમ કહે છે। આજે બપોરના સમયે 5-1 છોકરાઓ નાવા પડ્યા હતા અહીંયા, અને એમાંથી જે સંદીપ છે ને, સંદીપ એ બચી ગયો હતો, બાકીના બે લાલો અને બ્રિજેશ છે પાછા આવી ગયા છે। અને 3 છોકરાઓ છે, સાગર, કલ્પેશ અને અજીત, બોટાદના ઝવેરનગર વિસ્તારના છે, હજુ લાપતા છે અને શોધવાની કાર્યવાહી ચાલુ છે। ફાયર બ્રિગેડ અને નહેર ખાતું પણ પાણી કેવી રીતે ઓછું થાય એની તજવીજ કરી અને આગળ કેવી રીતે શોધી શકાય એ તજવીજ ચાલુ છે। પાણીના વેણમાં ક્યાંક આગળ વધી ગયો એ માટે અમે આગળ પણ મેસેજ કરેલા છે। ગુજરાતમાં તલાટી ભરતી કૌભાંડની તપાસ SIT ને સોંપવા માંગ તથા શિક્ષક મંત્રી સહિતના નેતાઓ રાજીનામા આપે તેવા સૂત્રોચ્ચાર સાથે આમ આદમી પાર્ટીનો ધરણા કાર્યક્રમ યોજાયો હતો। તેમજ રાજ્યમાં થનારા કૌભાંડની તાત્કાલિક અસરથી તપાસ કરી શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ આપ દ્વારા માંગણી કરવામાં આવી છે। આજે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા ભાજપ દ્વારા જે ભ્રષ્ટાચારનો કૌભાંડનો પર્દાફાશ થયો છે, શિક્ષણ મંત્રી દ્વારા, મુખ્યમંત્રી દ્વારા 10,000 કરોડથી પણ વધુ જે તલાટી મંત્રીનું જે કૌભાંડ બહાર આવ્યું છે, એના પક્ષના અને એના જ સરકારી અફસરે બહાર પાડેલું આ કૌભાંડ મધ્યપ્રદેશના વ્યાપક કૌભાંડથી પણ મોટું કૌભાંડ છે। અને જે આ કૌભાંડ ઓછું એમથી આની પાછળ તો સોલારનું કૌભાંડ તો આવી જ રહ્યું છે। સાવરકુંડલાના હાથસણી રોડ ખાતે આવેલી હિના સ્કૂલના સંચાલિક અલ્પાબેનને હાથસણી રોડ ખાતે રહેતો કાંતિ મુરજીવાળાએ સ્કૂલને બદનામ કરવા માટે સંચાલિકાની છેડતી કરી હતી અને એટ્રોસિટીના ગુનામાં સંડોવી દેવાની ધમકી આપતો હતો। તેમજ અવારનવાર સ્કૂલે આવીને સંચાલિકાને હપ્તો આપવા માટે પણ હેરાન કરતો હતો। કાંતિવાળા 2016નું સત્ર પૂર્ણ થતા અમે અમારી કામગીરી અહીં ઓફિસમાં કરતા હતા, આવીને મને સીધો વાત કરવા માંડ્યો, મને હેરાન કરવા માંડ્યો કે ભાઈ તમારી સ્કૂલ આમ, મારા સ્કૂલ વિરુદ્ધ બોલવા માંડ્યો। એટલે આમ ચોખ્ખું કીધું કે અમે શિક્ષણ અધિકારીને જવાબ દઈ તને નહીં। પછી એમ સાથે સાથે અત્યારે 6 મહિના પૂરા થઈ ગયા, આમને અત્યારે હજી હાલની તકે મને હેરાન કરે છે। 2-3 વાર મારી સ્કૂલમાં આવી શિક્ષકોને કહે છે કેટલા વિદ્યાર્થીઓ ગયા, મને માહિતી આપો, હું દલિત સમાજનો આગેવાન છું, મને દલિત સમાજના આગેવાન થકી મને દબાવે છે, મને પાછું કહે છે કે તારી ઉપર એટ્રોસિટી કરીશ તારી 6ને દિવસે। એને મને ખૂબ હેરાન કરી છે, મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે, FIR કરાવી મેં, પણ છતાંય એ હજી હાલની તકે સામે આવીને બેસે છે। હું અહીંયા સતત હાજર હોય છે, 25 તારીખે આવીને મને 2 ધડક પૈસાનું હું થયું કહીને મારો હાથ પકડે છે અને પછી જે હું મેં હાથ છોડે દોડીને ભાગી ગયો। શિક્ષણનો વ્યાપ ઘર ઘર સુધી પહોંચાડવાના આશયથી સરકાર દ્વારા વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। હર હર શિક્ષણ, ઘર ઘર શિક્ષણના નાદને ગામડાના ઊંડાણ સુધી વિસ્તારોમાં પહોંચાડવાના આશયથી સરકાર દ્વારા સાક્ષર ભારત યોજના તથા સરસ્વતી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ હર કોઈને મળી રહે તેવા શુભ આશયથી રાજકોટની મહાત્મા ગાંધી સ્કૂલમાં ગામડાઓની મહિલાઓને સરળ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને તેઓ પોતાના ગામમાં બીજા લોકોને શિક્ષણ આપે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે। મારું નામ રાજેશ કુમાર જય ભટ્ટ છે, હું રાજ્ય સંસાધન કેન્દ્ર ભરૂચમાં નિયામક તરીકેની જવાબદારી સંભાળું છું। કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સાક્ષર ભારત યોજના તારીખ 8-9-2009ના રોજથી અમલમાં મુકાયેલી છે। આ સાક્ષર ભારત યોજના જે દેશના
50% કરતાં ઓછા સ્ત્રી સાક્ષરતા દરવાળા જિલ્લાઓ છે તેમાં અમલમાં છે। આવા ભારત દેશના 365 જિલ્લાઓમાં આ સાક્ષર ભારત યોજના ચાલી રહી છે। આ યોજનાની જેમ જ ગુજરાતમાં એની પેરેલલ યોજના સરસ્વતી યાત્રા યોજના તરીકે અમલમાં મૂકેલી છે। 50% કરતાં ઓછા સાક્ષરતા દરવાળા ગુજરાતમાં 13 જિલ્લા છે અને તેની સામે બીજા 13 જિલ્લા એ સરસ્વતી યાત્રા યોજના અમલમાં મૂકેલી છે અને બંને એક સાથે ચાલે છે। સાક્ષર ભારત યોજનામાં કેન્દ્ર સરકારની 75% ગ્રાન્ટ અને રાજ્ય સરકારની 25% ગ્રાન્ટ મળે છે, જ્યારે સરસ્વતી યાત્રા યોજનામાં 100% રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે। ભારત દેશ ધર્મ નિરપેક્ષ દેશ છે। અહીં દરેક ધર્મના તહેવારોને એક સમાન દ્રષ્ટિએ જોવામાં આવે છે અને હળીમળીને દરેક તહેવારો ઉજવવાની સંસ્કૃતિ ભારત દેશમાં જોવા મળી રહી છે અને તેના કારણે જ અલગ અલગ જગ્યાએ કોમી એકતાને મિસાલ સ્વરૂપ હિન્દુ સમાજ મુસ્લિમ બિરાદરોને રોજુ ખોલાવતા નજરે પડે છે। મુસ્લિમ સમુદાયમાં પવિત્ર અને રહેમતનો માસ જેને ગણવામાં આવી રહ્યો છે તે રમઝાન માસ હવે પૂર્ણતાના આરે છે। ગાદીપતિ ગિરીશ મુનિ મહારાજ સાહેબ તથા અપૂર્વ શ્રુત આરાધિકા લીલમબાઈ મહાસતીજીની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ સંભારણા મહોત્સવ ચાલી રહ્યો છે। તે અંતર્ગત જ્ઞાન સત્ર તથા 5 જ્ઞાનની નાટિકાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગિરીશ મુનિ મહારાજના નામથી રોડનું નામકરણ કરવામાં આવ્યું હતું। આ તકે મેયર ડોક્ટર જયમનભાઈ ઉપાધ્યાય, નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગના ચેરમેન પુષ્કરભાઈ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 1029 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે, જેના વિશે વધારે માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હિમાની જીવરાજાની। ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓની પોસ્ટ ઉપર જોબ કરવાનું અત્યારે વિદ્યાર્થીઓનું એક સપનું હોય છે, ત્યારે જીપીએસસી દ્વારા ક્લાસ 2ની જે પરીક્ષા છે એની માટેની અરજી મંગાવવાનું ચાલુ થઈ ગયું છે। જે મહિનાઓથી અને વર્ષોથી જે મહેનત કરે છે તે વિદ્યાર્થીઓ માટે અત્યારે એક સપનું સાકાર કરવાનું અત્યારે એક મોકો મળી રહ્યો છે। જીપીએસસી દ્વારા 16 જુલાઈ સુધી જે મહેનત કરે છે, જે લોકોનું સપનું છે એની માટે અરજી મંગાવવાનું ચાલુ થઈ ગયું છે અને તમામ પરિણામો અત્યારે ટૂંક સમયમાં જાહેર કરશે, તેમજ જીપીએસસી દ્વારા તમામ માહિતી વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે। આથી જે વિદ્યાર્થીઓને જીપીએસસી એક્ઝામ આપવી છે તેની માટે 16 જુલાઈ સુધીનો સમય છે અને તે વેબસાઇટ ઉપર ફોર્મ ભરી શકશે। જાણીતા આર્કિટેક્ટ અને અર્બન પ્લાનર કુલદીપસિંહ ડોડિયાની કાલાવડ રોડ પર આવેલી નવી ઓફિસનું ગઈકાલે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહજી વાળા તેમજ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રતાપસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ઝાઝરમાન ઉદઘાટન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ યુવા આર્કિટેક્ટ અને અર્બન પ્લાનર કુલદીપસિંહ ડોડિયાના કારકિર્દીના સૂર્યોદય અવસરે શુભેચ્છાઓ વરસાવી હતી। ગુજરાતભરમાં ગયા વર્ષે યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં ભાજપને હરીફો સામે ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડી હતી, ત્યારે 2017ની ચૂંટણી પહેલા ભાજપ ડેમેજ કંટ્રોલ માટે તૈયાર થઈ ગઈ હોય તેમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બજેટમાં ફાળવાયેલા વિકાસ માટેના નાણાકીય આયોજનો અને વિકાસ કામોના લક્ષ્ય પૂરા કરવા તાકીદ કરી છે, તેના વિશે વધારે માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા વિભૂતિ પંડ્યા।
જી શીતલ, ગુજરાતભરમાં ગયા વર્ષે યોજાનારી પંચાયતની ચૂંટણીમાં ભાજપને તેના હરીફો સામે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચૂંટણીના બજેટમાં ફાળવાયેલા પોતાના વિકાસ કામોના લક્ષ્યો પૂરા થાય એ માટે અને પોતાના નાણાકીય આયોજન અને પોતાના લક્ષ્યો પૂરા થાય તેવી તાકીદ કરી છે. આગામી નવેમ્બરમાં યોજાનારી 10,400 ગ્રામ પંચાયતની ચૂંટણી અને 2017માં થનારી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોઈ અનામત આંદોલન જેવા સંજોગો ઉભા થાય તે કારણે ભાજપને પોતાની બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો અને ખાસ પાણી સમિતિની બેઠકમાં પંચાયત અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા પોતાની જે પાણી સમિતિની બનાવવાની દરખાસ્ત છે તેમને પણ પોતાને લીલી ઝંડી આપવામાં આવી હતી. જી શીતલ, દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે, ત્યારે ગુજરાતભરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા અવનવા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભરતી કૌભાંડની તપાસ SIT ને સોંપવા માંગ કરાઈ છે અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા. કોંગ્રેસ પ્રદેશ તરફથી ધરણાનો કાર્યક્રમ આપવામાં આવેલો છે, કારણ કે ભાજપ સરકારે દરેક સરકારી કચેરીઓની અંદર જે ભરતીની અંદર કૌભાંડો કર્યા છે, જે ભ્રષ્ટાચારો કર્યા છે, એની વિરુદ્ધમાં અમે ધરણા કરી અને પબ્લિકને જાગૃત કરવા માંગીએ છીએ. મોદી સ્કૂલના સંચાલક ઉપર લુખા તત્વોનો હુમલો, વાહન ભટકાવવા મુદ્દે સ્કૂલના કમ્પાઉન્ડમાં ઘૂસી જઈ વાઇસ પ્રિન્સિપલ દર્શનભાઈ દવેની ચેમ્બરમાં જઈ કહ્યું હતું કે અમે તમારી સ્કૂલમાં તપાસ કરવા આવ્યા છીએ, હું ઝાલા છું તેવી ઓળખ આપી હતી. વાઇસ પ્રિન્સિપલ દર્શનભાઈ દવેને મોદી સ્કૂલના કમ્પાઉન્ડમાં કાટલો પકડી ફેરવ્યા હતા. આ બનાવની માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે CCTVના ફૂટેજના આધારે બંને શખ્સોની પકડવા તાજવીજ હાથ ધરી છે. અચ્છા, ગઈકાલે બે વ્યક્તિ મારી સ્કૂલમાં આવ્યા હતા. વાઇસ પ્રિન્સિપાલ તરીકે હું મોદી સ્કૂલમાં જોબ કરું છું. પોતે ઝાલા છે એવું મને જેવું તેવું યાદ છે એવું મને કહેતા હતા. અંદર આવીને એનું કહેવાનું એવું હતું કે ભાઈ, તમારા ટીચર્સ કોઈ મારા વાઇફને રસ્તા ઉપર આમ ઉડાડીને જતા રહ્યા છે, તેના વિશે આપણે તપાસ કરવી છે, એની પાસે બ્લેક એક્ટિવા છે, એની બધી વાત કરતા હતા. મેં એમને કીધું કે આપણે પાછળનું પાર્કિંગ છે એમાં ટીચર્સ પાર્ક કરે છે, તો આપણે જઈને જોઈ આવીએ એમ. એટલે એક શબ્દ એવો બોલ્યા કે ભાઈ, તમે આવો છો કે અમે રસ્તા ઉપર ઊભા રહેલું? મેં સાહેબ, આપની ઈચ્છા, તમારે રસ્તા ઉપર ઊભું રહેવું હોય તો એ ભલે, આ બધું CCTV ફૂટેજમાં પણ છે જે હું બોલું છું. એટલે એણે તરત એવું કીધું, તમે કેમ એવી રીતે વાત કરો, તમે મને સહકાર નથી આપતા આમ તેમ. એટલે મારી સ્કૂલમાં જ, મારા કેમ્પસમાં જ મારો કાંઠલો પકડી પ્રિન્સિપાલની ઓફિસ સામે અને આગળના બધા ભાગમાં એણે મને આમ રીતસરના ધક્કા મારી મારીને ફેરવું. મેં તરત 100 નંબરને ફોન કરી દીધો. એટલે એમના દીકરાએ એવું કીધું કે 100 નંબર આવશે ને તો પોલીસની હાજરીમાં હું તને મારીશ, હું તને છોડીશ નહીં. મને આમાં ક્યાંય મારો વાંક દેખાતો નથી, મેં એક્સિડન્ટ કર્યું નથી, મેં એને સહકાર નથી આપ્યો એવું નથી કર્યું, છતાંય આવું બધું ગેરવર્તન મારી સાથે એમણે કર્યું. હા, ન્યાયની માંગણી તો એવું છે સાહેબ, બાળકો ભણતા હોય, બધા બાળકો નીકળતા હોય અને આવું વાતાવરણ જો સ્કૂલમાં આવીને થાય તો બાળકોનું ભવિષ્ય શું? અને મારા સ્ટાફની સામે એક વાઇસ પ્રિન્સિપાલને આવી રીતે ઘા કરીને ફેરવે, સાહેબ મારી ઇજ્જતનું શું? સાહેબ, હું એક વાઇસ પ્રિન્સિપાલ તરીકે અહીંયા છું, મારી ક્રેડિટ હોય સાહેબ, 14 વર્ષથી મોદી સ્કૂલમાં કામ કરું છું, બરાબર. મેં કોઈ એવી રિએક્શન એવું કોઈ મોટું આપ્યું ને મારી ઉપર ગુસ્સો કરે તો હું સમજી જાઉં કે હાલો આપણે આવું કર્યું હતું એટલે મને આવું કર્યું. મારો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. સહયોગ હોસ્પિટલ કે જ્યાં તમને મળશે આધુનિક પદ્ધતિ તથા અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તમામ પ્રકારની સારવાર, જેમ કે ક્રિટિકલ કેર વિભાગ, મેડિકલ વિભાગ, સર્જિકલ વિભાગ, ટ્રોમા સેન્ટર, પ્લાસ્ટિક સર્જરી, હાઈ રિસ્ક ડિલિવરી, ગાયનેક વિભાગ અને દરેક પ્રકારની સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોપેડિક વિભાગ, રેડિયોલોજી વિભાગ, પેથોલોજી વિભાગ, ડેન્ટલ તથા ફિઝિયોથેરાપી વિભાગ, આ તમામ વિભાગો સહયોગ હોસ્પિટલમાં કાર્યરત છે તથા ગંભીર દર્દીઓ માટે ICU અને દાઝેલા દર્દીઓ માટેનો સ્પેશિયલ વિભાગ અહીં 24 કલાક ઉપલબ્ધ છે. અહીંયા ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ, સેમી સ્પેશિયલ અને જનરલ વોર્ડ, તમામ પ્રકારના વોર્ડની સુવિધા મળી રહેશે તથા 24 કલાક મેડિકલ સ્ટોર અને એમ્બ્યુલન્સ સુવિધા તો ખરી જ. તાત્કાલિક સારવાર માટે સંપર્ક કરો સહયોગ હોસ્પિટલ. અમારું સરનામું છે સહયોગ હોસ્પિટલ, વિશ્વેશ્વર મહાદેવ મંદિર સામે, મૌડી મેઇન રોડ, રાજકોટ. અમારો ફોન નંબર છે 0281-23-60-343 અને અમારો બીજો નંબર છે 0281-23-60-344. આ ઉપરાંત અમારા ફેક્સ નંબર છે 0281-23-60-342.
વિરામ બાદ ફરીથી આપ સૌનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બની રહ્યું છે. ગઈકાલે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યા બાદ આજે સવારથી અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં જાણે આભ ફાટ્યું હોય તેમ સવારે 4 કલાકમાં રાજુલામાં સવારે 7 ઇંચ અને જાફરાબાદમાં 4 ઇંચ વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં આજે સવારથી મેઘરાજા અનરાધાર મેઘમહેર વરસાવી રહ્યા છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં 8 ઇંચ સુધી વરસાદ પડવાના અહેવાલો મળી રહ્યા છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં 8 ઇંચ પડ્યો છે, જેના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. રાજુલામાં 8, બાબરા અને લાઠીમાં 5, જાફરાબાદ અને ગીર ગઢડામાં 4, ગારિયાધાર અને સૂત્રાપાડામાં 3.5, લીલિયા, અમરેલી અને ઉનામાં 3, જેસર, મહુવા, ધારી અને વિસાવદરમાં 2 ઇંચ વરસાદ પડેલો છે. સાવરકુંડલાનું પીપરડી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. રંગીલા રાજકોટને રક્તરંજિત કરનારો હત્યારો આખરે આવી ગયો પોલીસના સકંજામાં. 4 હત્યાઓ કરનાર સ્ટોન કિલર હિતેશ રામાવત, જે છેલ્લા 71 દિવસથી હત્યાઓ કરીને ફરાર થઈ જતો હતો, તે સ્ટોન કિલરને રાજકોટ અને જામનગર પોલીસના સંયુક્ત ઓપરેશન બાદ મોબાઈલના લોકેશનના આધારે પોલીસની 7 ટુકડીઓ બનાવી આશરે 1200 જેટલા પોલીસની મદદ લઈ આ સ્ટોન કિલરને 30 કલાકના ઓપરેશન બાદ આખરે પોલીસે ઝડપી પાડ્યો. સ્ટોન કિલરની ધરપકડ બાદ રાજકોટના લોકોએ હાશકારો મેળવ્યો છે. જામનગરમાં બેડી વિસ્તારમાં છે તો કાલથી જ પૂરી ટીમ અહીંયા પૂરી સિટી મતલબ આપણા પોલીસ સ્ટેશનના પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, SOG અને તમામ સિનિયર અધિકારીઓ જો એ DCP, ACP તમામ PIO લઈને ટીમ જો એ ત્યાં વાચમાં હતી જો એ અને આજે સફળતા આપણને મળી જોઈએ. આરોપી ત્યાંથી પકડાયા જોઈએ અને પ્રાથમિક પૂછપરછ મેં આ બતાવ્યા કે ભાઈ અમે મંગળવારને એવા દિવસ હોય જો અમારા માટે શુભ હતા, એના માટે મંગલ કરે અને પછી જો એ અમે જ્યારે જ્યારે કરતા હતા ત્યારે પૈસા બી જો મળતા હતા લૂંટતા હતા જો એ અને પછી એના મારી દેતા હતા જો એ. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં સૌપ્રથમ આર્ય સમાજની સ્થાપના અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. વેરાવળમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા સંચાલિત કોમ્યુનિટી હોલમાં લોક ઉપયોગી સામાજિક કાર્યો માટે આર્ય સમાજ પોરબંદર દ્વારા સંચાલન હાથ ધરવામાં આવ્યું છે. આ સંદર્ભે પર્યાવરણ શુદ્ધિ યજ્ઞ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ ટંકારાના આચાર્ય રામદેવ ગુરુજી તેમજ નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ ફોફંડી સહિતના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે વેરાવળ નગરપાલિકા અને વેરાવળ નગર માટે એક ખૂબ જ શુભ દિન છે કે આપણો જે મૂળ ઉદ્દેશ હતો કે નગરપાલિકાની જેટલી પણ નિર્મિત ભવનો છે, નિર્મિત વ્યવસ્થાઓ છે એનો સદુપયોગ થાય, સારી રીતે એનું સંચાલન થાય અને લોક ઉપયોગી મેક્સિમમ થઈ શકે એના ભાગરૂપે મેં જે તે સમયે પ્રકાશિત કરેલી વિગતોના આધારે આર્ય સમાજે પોતાની જાતને આ ભવનનું સંચાલન કરવા માટે આગળ હાથ ધર્યો હતો અને નગરપાલિકાએ સારો નિર્ણય લઈ અને આજની તારીખથી એટલે કે 1/7 આ ભવનનું સંચાલન શ્રી આર્ય સમાજને સોંપેલું છે. પૃથ્વીને સૂર્યના પારજામલી કિરણોથી ઓઝોનનું સ્તર બચાવે છે, પરંતુ વધતા પ્રદૂષણથી તેમાં ગાબડું પડ્યું છે, જેનાથી પર્યાવરણ પ્રેમીઓ અને વૈજ્ઞાનિકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સમગ્ર વિશ્વ આ બાબતે એક બન્યું છે. ત્યારે તાજેતરમાં સંશોધન કરવામાં આવતા ઓઝોન સ્તર 40 લાખ સ્ક્વેર કિલોમીટર સંકોચાયું હોવાનું જાણવા મળતા આનંદ ફેલાયો છે. જેના વિશે વધારે માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ગૌતમ ભેડા. ગ્રીન હાઉસ અસરને અટકાવવા માટે વૈજ્ઞાનિકો દ્વારા જે ઘણા ખરા પ્રયત્નો અને રિસર્ચ કરવામાં આવ્યા હતા તે રિસર્ચમાં એક મોટો ખુલાસો થયો છે. જે પ્રમાણે જે ઓઝોનનું સ્તર છે તેમાં ઘણા સમય પહેલાં એક મોટું ગાબડું કરી પડ્યું હતું. ખાસ કરીને જે એન્ટાર્કટિકાનો એરિયો છે તેની ઉપર જે ઓઝોનનું સ્તર હોય છે તેમાં આ ગાબડું હતું, પરંતુ આ ગાબડામાં અંદાજે 40 લાખ સ્ક્વેર મીટર એટલે કે જે ભારતની ટોટલ જે ભૂગર્ભ એરિયા છે, જે ભારતનો જે જમીની એરિયા છે એટલો વિસ્તારમાં જે ઓઝોનનું સ્તર જે ગાબડું હતું તેમાં સંકોચન થયું છે. એટલે કે હવેથી જે ઓઝોનના સ્તરનું જે ગાબડું હતું તે ઘટ્યું છે. અને ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકો દ્વારા ઘણા સમયથી એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે આ જે ગાબડું છે તેને સંકોચવામાં આવે, પરંતુ અચાનક જ આવો ફેરફાર થતાં વૈજ્ઞાનિકો અને પર્યાવરણ પ્રેમીમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને આ જે ઓઝોનનું સ્તર છે તે
સૂર્યથી પૃથ્વી તરફ આવતા જે પારજાંબલી કિરણો છે તેને અટકાવવાનું કામ કરે છે. આ જે પારજાંબલી કિરણો છે તેને લીધે જે પૃથ્વી પર મનુષ્યની જે અત્યારે હયાતી છે તેમાં ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત જો આ જે ઓઝોનનું ગાબડું હતું તેમાં 5% પણ વધારો થાત તો 5 લાખ જેટલા એવા પેશન્ટોનું નિર્માણ થાત કે જેમને કે સ્કિન કેન્સરનો તેમજ અન્ય ચામડીના રોગોનું થવાની સંભાવનાઓ હતી, પરંતુ આમાં સંકોચન થવાથી અત્યારે જે પર્યાવરણ પ્રેમીઓ છે તેમાં ખૂબ જ શાંતિ તેમજ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી ટીચર્સ માટે છે કે એ લોકો ઇંગ્લિશમાં ફ્લુઅન્ટ હોવા. જૈન પ્રોગ્રેસિવ ગ્રુપ દ્વારા ગાદીપતિ પૂજ્ય ગિરીશ મુનિજી મહારાજ સાહેબની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શેઠ ઉપાશ્રય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો વધારે ને વધારે જૈન લોકો લાભ લઈ શકે તે માટે જૈન પ્રોગ્રેસિવ ગ્રુપના સભ્યોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વધારે માહિતી આપી હતી. પરમ પૂજ્ય ગાદીપતિ શ્રી ગિરીશચંદ્રજી મહારાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શેઠ ઉપાશ્રય ખાતે અમે રક્તદાન કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. એમના જ દ્વારા સ્થપાયેલું અમારું ગ્રુપ જૈન પ્રોગ્રેસિવ ગ્રુપ છે અને અમે આવતીકાલે સવારે શેઠ ઉપાશ્રય ખાતે 9:30 થી 2 અને એડજસ્ટિલ ખાતે 9 થી 2 અમે મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં જૈન જૈનેતર તમામ વ્યક્તિઓ ભાગ લઈ શકે. અને આ અમારો કેમ્પ રાજકોટ વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી કર્યો છે. કારણ કે જ્યારે ગ્રીષ્મની મારા સાહેબ દાખલ થયા હતા વોકાટમાં ત્યારે 25 વખત ત્યાંથી અમને બ્લડની હેલ્પ મળેલી હતી. એના ઉપરથી અમને આઈડિયા આવ્યો કે ભાઈ આપણે એક સમાજનું ઋણ ચૂકતે કરવા માટેનું અમૂલ્ય તક છે અને એ દ્વારા અમે પુણ્યતિથિની અમે શ્રદ્ધાંજલિ આપી શકીએ અને અમે આ કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. માટે હું અપીલ કરું છું બધાને કે દરેક જૈન જૈનેતર શક્ય હોય તો આનો લાભ લે અને એક સમાજ માટે આ એક ફાયદારૂપ કાર્ય છે અને અમને સહયોગ આપે. બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા બજાર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હીરાના કારખાનેદારો, દલાલો તેમજ રત્નકલાકારો ઉમટી પડ્યા હતા, તેમજ રક્તદાન કરનારા તમામ લોકોને ડાયમંડ એસોસિએશન દ્વારા ભેટ આપવામાં આવી હતી. હકીકતમાં એવું છે કે બોટાદ ડાયમંડ એસોસિએશનનો છેલ્લા 20-25 વર્ષથી ચાલતું હતું, પણ પહેલો રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો છે અને સવારના 9 વાગ્યાથી રક્તદાન દેવા માટે લોકોની લાઇનમાં ઊભું રહેવું પડે છે અને 500 થી 700 બોટલો લેવાની છે, પણ વધારે બોટલો થઈ જશે એવો અંદાજ છે. અને ડાયમંડના વેપારીઓ, ડાયમંડના દલાલ ભાઈઓ, રત્ના કલાકારો સૌ ભાઈઓએ સાથ ને સહકાર ખૂબ ને ખૂબ આપે છે અને જીઈબીના કર્મચારીઓ, પછી બોટાદના બીજા લોકો ઘણા રક્તદાન દેવા માટે લાઇનમાં ઊભા છે અને હજી 3 થી 4 વાગ્યા સુધી ચાલશે, પણ બોટલો 600નું જે આયોજન હતું પણ 1000 બોટલો લેખો થાય એવો અંદાજ છે. જે રક્તદાન કરી રહ્યા છે તે લોકોને આપ શું શું સુવિધા આપી રહ્યા છો? રક્તદાન કરી રહ્યા માટે ટિફિન પ્રેઝન્ટમાં આપવાનું નક્કી કરેલું છે. એક ટિફિન પ્રેઝન્ટ તરીકે આપીએ છીએ, બાકી નાસ્તો ગ્લુકોઝનું પાણી, કેળા ને બિસ્કીટ, ચા, કોફી. 5 મહાભૂતોનું બનેલું છે, જેમાંનું માટી એક અભિન્ન અવયવ છે, ત્યારે શ્રી શ્રી એકેડેમી દ્વારા આ અવયવનું મહત્વ સમજાવતું ઇન્ટરનેશનલ મડ ડે ઉજવવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોએ ગુણકારી માટીમાં રમી, વૃક્ષ વાવેતર તથા રમકડાઓ બનાવી આ અવનવા દિવસની ઉજવણી કરી હતી. ઇન્ટરનેશનલ મડ ડે સેલિબ્રેશન એટલે કર્યું છે કે બધા જ બાળકો નેચરથી નજીક આવે, માટીથી નજીક આવે, એની માટે કરેલું છે. આજના આખી લાઈફસ્ટાઈલમાં છોકરાઓ માટીથી ખૂબ જ દૂર વયા ગયા છે અને માટીમાં રમવાની મજા શું હોય એ માણવા માટે. અને પ્લસ અમે એટલે હોસ્ટ કર્યું છે કે બીજી બધી સ્કૂલોને પ્રોત્સાહન મળે કે આવી ટાઈપનું બધા જ છોકરાઓને પ્લેટફોર્મ આપે માટીમાં રમવાનો. ઓકે, સોરી સોરી, બોલો. જય ગુરુદેવ. મારું નામ આરતી છે, હું વ્યોમ જાનીની મમ્મી છું એન્ડ વી આર એન્જોયડ મડ ડે. અમને લોકોને મીન્સ લગભગ નાનપણથી શું કરતા હોય છે પેરેન્ટ્સ કે બાળકને ધૂળથી દૂર રાખતા હોય છે, ડસ્ટથી દૂર રાખતા હોય છે કે તને આ એલર્જી થઈ જશે આમ તેમ. તો મીન્સ વી આર એન્જોયડ કે અમે જોયું કે માટીમાં રમવાથી પણ આટલી બધી એન્જોયમેન્ટ છે એમ. લાઈક આપણે લોકો રેઇનમાં રમતા હોય છે તો કેવા ગારા કિચનમાં કરીએ છીએ, તો આજે અમે લોકો એમ કહેવાય ને કે મડ ડેને એટલો બધો એન્જોય કર્યો છે. મારું નામ વ્યોમ જાની છે, હું 5મા ધોરણમાં ભરું છું. આ આખા બધા મારા ફ્રેન્ડ્સ છે, અમે આજે મડ ડે સેલિબ્રેટ કર્યો છે, અમને ખૂબ જ મજા આવી માટીથી રમવાની. બોટાદ જિલ્લા આરોગ્ય સમિતિ શાખા દ્વારા વિશ્વ વસ્તી પખવાડિયા દિન નિમિત્તે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન હસ્તે આરોગ્ય રથ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ રથ જિલ્લામાં ફરશે અને આરોગ્ય અંગેની માહિતી પૂરી પાડશે, તેમજ આ કાર્યક્રમમાં આરોગ્ય શાખાના માઢક સાહેબ,
જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. સાહેબ આપનો પરિચય? હું ડોક્ટર જેવો માર્ટક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોટાદ. આજે વિશ્વ વસ્તી પખવાડિયાની ઉજવણી નિમિત્તે અમારી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને ચેરમેનશ્રીઓ અને આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અને સૌ કર્મચારી મિત્રો એકઠા થયા છીએ. આજે એક આઈસી રથનું પદાર્પણ કરવામાં આવ્યું, પ્રસ્થાન કરવામાં આવ્યું, સમગ્ર જિલ્લામાં ફરશે અને સૌને સુખાકારીનો સંદેશ આપશે. નાનું કુટુંબ જે છે એ ખાસ કરીને બહેનોના આરોગ્ય અને કુટુંબોની સંપત્તિ અને સુખાકારી માટે ખૂબ જ અગત્યનું છે. એ મેસેજ સાથે, સંદેશા સાથે દરેક ગામડે આઈસી વાન ફરશે અને જુદી જુદી એક્ટિવિટી આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવશે. બાળક ભગવાનનું ધરતી પર સાક્ષાત સ્વરૂપ છે ત્યારે દિવ્યાંગ બાળકોની સંવેદનાની સ્નેહ લાગણીઓને ઉજાગર કરવા અને તેમની ખાસિયતો અને આવડતોને દર્શાવતો વિશિષ્ટ કાર્યક્રમ સ્નેહ સ્પર્શ અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા હેમુગઢવી હોલ ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો અને સંસ્થાનું સન્માન કરાયું હતું. ઉપરાંત રાજ્યમંત્રી ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા, મેયર ડોક્ટર જયમનભાઈ ઉપાધ્યાય, કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દિવ્યાંગો બાળકો દ્વારા યોગા, ડાન્સ સહિતના કાર્યક્રમો યોજુ કરવામાં આવ્યા હતા. શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અમારા ટ્રસ્ટી અને ચેરમેન એવા ડૉક્ટર પીવી દોશી સાહેબની સ્મૃતિમાં સ્નેહ સ્પર્શ કાર્યક્રમ યોજવામાં આવે છે. ડૉક્ટર પીવી દોશી એ રાજકોટનું એક અનોખું વ્યક્તિત્વ, અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા, સાદા સરળ નિખાલસ સ્વભાવના, અને એ બેરામુંગા શાળા હોય કે અંધપંગ નિશાળ હોય કે મેન્ટલી રિટાર્ડેડ સ્કૂલ હોય, એસ જે દોશી હોસ્પિટલ હોય કે આવા અનેકવિધ ટ્રસ્ટો હોય, તેમાં રહીને એક રાજકોટના સમાજ જીવનને ઉંચેરું સ્થાન આપવામાં એમનું મોટું યોગદાન હતું. સમાજ સેવા દ્વારા પોતે રાષ્ટ્ર સેવાના વેખને ભરેલા એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેઓ અમારા ગુજરાત પ્રાંતના સંચાલક હતા, અમારા સૌના પ્રેરણામૂર્તિ. એમની સ્મૃતિમાં દિવ્યાંગ બાળકો સાથે રાખીને એમની ટેલેન્ટને બહાર લાવવા માટે, ઉજાગર કરવા અને લોકોને પણ પ્રેરણા મળે એ દ્રષ્ટિથી શ્રી ટ્રસ્ટ દ્વારા આ એક સરસ કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે. પેટ્રોલ ડીઝલ લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે ત્યારે ક્રૂડના ભાવમાં વધારો થતાં લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ક્રૂડના વપરાશમાં વધારો થવાથી હુંડિયામણ વિદેશ જતું રહે છે, જેના પરિણામે અર્થતંત્રમાં માર પડતો રહે છે. ત્યારે પેટ્રોલ ડીઝલની આયાતમાં ઘટાડો કરવા માટે ક્રૂડમાં ઇથેનોલનું મિશ્રણ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પેટ્રોલમાં 22.5% સુધી અને ડીઝલમાં 15% સુધી ઇથેનોલ મિશ્રણ કરવાની છૂટ આપવામાં આવશે. વાંસ, ચોખા, ઘઉંના તણખલાઓ વગેરેમાંથી પ્રોસેસ બાદ નીકળતા ઇથેનોલનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે. ખાસ કરીને ઉત્તર પૂર્વ વિસ્તારમાં વાંસમાંથી ઇથેનોલ બનાવવાની છૂટ આપવામાં આવશે, જેના કારણે ઘણા લોકોને રોજગારી મળી રહી છે, તેમજ નવા ઉદ્યોગો પણ સ્થપાશે. આમ ભારતમાં પણ ઇથેનોલનું ઉત્પાદન સફળ રીતે થઈ શકવાની આશા દર્શાવાઈ રહી છે. પેટ્રોલમાં ઇથેનોલનો વપરાશ વધારવામાં આવે તો ભારત દ્વારા આયાત કરાતા પેટ્રોલ ડીઝલનું પ્રમાણ ઘટશે અને હુંડિયામણની બચત થશે. આમ દર વર્ષે ભારત ક્રૂડ ઓઇલ માટે 7 લાખ કરોડ જેટલી રકમ ચૂકવી રહી છે, તે ક્રૂડ ઓઇલમાં ઇથેનોલના મિશ્રણથી આ રકમમાં ઘટાડો થઈ શકે છે. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું બન્યું વધુ સક્રિય. 4 કલાકમાં રાજુલામાં 7 ઇંચ અને જાફરાબાદમાં પડ્યો 4 ઇંચ વરસાદ. રંગીલા રાજકોટને રક્તરંજિત કરનારો સ્ટોન કિલર આખરે પોલીસ સકંજામાં. રાજકોટના લોકોએ લીધો રાહતનો શ્વાસ. રાજકોટની શ્રી શ્રી એકેડેમી દ્વારા ઉજવાયો ઇન્ટરનેશનલ મડ ડે. વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકો રહ્યા બહોળી સંખ્યામાં ઉપસ્થિત. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.